હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષમાં. આજે આપણે એક બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યા છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ધોરણ 10 અને 12ના જેટલા પણ સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એમની માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીથી. અને જે આપણા શિક્ષણ વિજ્ઞાનના જે હેડ છે એમના થ્રુ નિશંક દ્વારા કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. એમાં ધોરણ 10ની પરીક્ષાને રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં પ્રમોશન કરાશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ સ્થગિત રાખવામાં આવી છે, જેનો નિર્ણય 1 જૂનના રોજ લેવામાં આવશે. અને પરીક્ષાના 15 દિવસ પહેલાં જાણકારી આપવામાં આવશે કે પરીક્ષા કેવી રીતે લેવાશે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક વચ્ચે બુધવારે બપોરે 1 કલાકે ચાલેલી બેઠક પછી લેવામાં આવ્યો છે. મેમાં રોજ સીબીએસઈ બોર્ડની એક્ઝામ યોજાવાની હતી, જે હવે 10માની પરીક્ષા રદ કરાઈ છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. એવી જ રીતે તમે જુઓ તો ટોટલ 10 અને 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ટોટલ 30 લાખ સ્ટુડન્ટ સામેલ હતા. એટલા માટે સરકાર દ્વારા રાઇટ નાઉ અત્યારે નિર્ણય લેવાયો છે કે ધોરણ 12ની પરીક્ષા રદ અને 12માની પરીક્ષાને સ્થગિત કરેલી છે. તો આ ન્યૂઝ કન્ફર્મ છે. તો તમે ન્યૂઝની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.